महत्वपूर्ण समाचार, दमण में आग लागवाना कारणे ज हॉस्पिटल में आग झपेट में आवी हती। खूब ज मोटा समाचार, दमण वेंटिलेटर में ब्लास्ट थयो अने पछी हॉस्पिटल में आग लागी। आ सीसीटीवी सामे आव्या छे, बीटीवी पासे एक्सक्लूसिव आ फूटेज। सीसीटीवी में देखाता दृश्यो चौंकावनारा छे। आप जो दमण वेंटिलेटर में ज पहला ब्लास्ट थयो हतो अने तेना कारणे ज एसएसजी में आग लागी, तेना कारणे दौड़धाम मची। मंगलवारे जे आग लागी हती तेमा विवादास्पद दमण वेंटिलेटर ज कारणभूत छे, कारण के आ वारंवार वेली सवार थी आ सवाल उठी रह्यो छे अने हवे आ पुरावो आपनी सामे छे। जे सीसीटीवी फूटेज एक्सक्लूसिव वीटीवी पासे छे, एसएसजी हॉस्पिटल नी अंदर ना जे आग लागी छे तेना दृश्यो में आपने देखाड़ी रह्या छीए। मानु चावड़ा संवाददाता अमारी साथे लाइव जोड़ाया छे। मानु, सौथी मोटो सवाल अने सौथी मोटो खुलासो वीटीवी पर, वारंवार सत्ता पक्ष ना पाड़ी रह्यो तो के वेंटिलेटर ना कारणे नथी, परंतु हवे आ पुरावो सौ तमाम नी सामे छे। मानु, निश्चित चोक्कस वात छे, तंत्र अत्यार सुधी पांगड़ो बचाव करी रह्यु हतु अने दमण वेंटिलेटर मां आग नथी लागी एवुं कही रह्या हता, अथवा तो बचाव करी रह्या हता कि आग सामान्य हती, परंतु जे वीटीवी ना स्क्रीन उपर दृश्यो देखाई रह्या छे सीसीटीवी ना, स्पष्ट रीते दमण वेंटिलेटर मां ब्लास्ट थयो अने त्यारबाद आखी जे घटना छे प्रकाश मां आवी छे। घटना आखी स्पष्ट सीसीटीवी मां देखाई रही छे। तंत्र अत्यार सुधी जे पांगड़ो बचाव करी रह्यु हतु, खास करीने वडोदरा एसएसजी हॉस्पिटल ना रंजन अय्यर जे अत्यारे त्यां सिविल सुप्रिटेन्डेंट छे, ए पण फोड़ पाड़ता नथी के शेमां आग लागी हती। अत्यारे आ सीसीटीवी फूटेज नी अंदर स्पष्ट देखाई रह्यु छे के दमण वेंटिलेटर नी अंदर ब्लास्ट थयो अने त्यारबाद जे आग छे एने विकराळ स्वरूप धारण कर्यु। मामलो आखो ए छे के दमण वेंटिलेटर ना नाम ने दबावा माटे थई अने तंत्र अत्यारे एडी चोटी नुं जोर लगावी रह्यु छे, परंतु सीसीटीवी ना जे फूटेज छे ए स्पष्ट देखाड़ी रह्या छे के कोविड ना वोर्ड नी अंदर दमण वेंटिलेटर में ज ब्लास्ट साथे आग लागी हती। आग लाग्या पछी पण आप जोई शको छो, तंत्र आम तो कहे छे के अमे मॉकड्रिल करीए छीए, परंतु मॉकड्रिल नी अंदर प्राथमिक बाबत ए होवी जोईए के त्यांना कर्मचारीओ एटला सज्ज होजे તાલીમથી કે જે આગને ઓલવવાનો પ્રયત્ન કરે, પરંતુ આ કર્મચારીઓએ દોડધામ કરી દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી કરી, પરંતુ આગ ઉપર કાબુ મેળવવાનો કોઈ પ્રયત્ન ના કર્યો। મામલો આખો એ છે, તેમ છતાંય કર્મચારીઓએ તો તમામ જે દર્દીઓ છે એમને બહાર કાઢવાના પ્રયાસ કર્યા, પરંતુ દમણમાં આગ લાગી હતી, દમણમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ લાગી એ આ સીસીટીવી ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। મામલો આખો સ્પષ્ટ થઈ ગયો છે કે જે રીતે સવારથી ચાલતું હતું કે દમણ વેન્ટિલેટરમાં આગ લાગી છે એ આ સીસીટીવી ફૂટેજની અંદર સ્પષ્ટ રીતે પુરાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસે પણ માંગ કરી છે કે દમણ વેન્ટિલેટર હટાવવા જોઈએ, આ દમણ વેન્ટિલેટરના નામે તપાસ થવી જોઈએ કેટલું કૌભાંડ થયું છે, કારણ કે તકલાદી છે આ દમણ વેન્ટિલેટર, એવો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો। અત્યારે મામલો સ્પષ્ટ થઈ ગયો છે અને જે દમણના બ્લાસ્ટ થઈ અને પછી આગ લાગવાનો આખો મામલો છે એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। નિશિત, માનુ, સૌથી મોટો સવાલ આ એ છે, આ એટલા માટે સવાલ થઈ રહ્યો છે કારણ કે વારંવાર દમણ પર સવાલ ઉઠતા આવ્યા છે, વારંવાર દમણ પર સવાલ ઉઠ્યા અને વારંવાર એનો બચાવ કરવામાં આવ્યો। વધુ એક વખત એક ગંભીર ઘટનામાં જ્યારે દમણ વેન્ટિલેટરનું નામ આવ્યું ત્યારે વધુ એક વખત બચાવ કરવામાં આવ્યો, પરંતુ સત્ય સામે આવી ચૂક્યું છે। લાગી રહ્યું છે કે હવે દમણનો જ્યાં જ્યાં ઉપયોગ થઈ રહ્યો છે, જ્યાં જ્યાં દમણ છે ત્યાં તપાસ થવી જોઈએ, ત્યાંથી જો દમણ આવા પ્રકારની ઘટના સર્જતું હોય અથવા તે ઘટનાને આ ઘટના આવી સામે આવતી હોય તો તેને હટાવવા જરૂરી બને છે। નિશ્ચિત ચોક્કસ એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે, કારણ કે અત્યાર સુધી તંત્ર એટલે કે એસએસજી હોસ્પિટલનું તંત્ર અથવા તો અન્ય અધિકારીઓ ગોળગોળ વાત કરતા હતા, આ તપાસ કરવી જોઈએ, તપાસનો વિષય છે, આવી બધી વાતો કરવામાં આવતી હતી અને દમણની બાબતને દબાવવામાં આવી રહી હતી, પરંતુ આ જે સીસીટીવી ફૂટેજ છે સ્પષ્ટ દેખાડી રહ્યું છે અને આજનો અથવા તો અત્યાર સુધીનો અનુભવ જે કહીએ તો હું કે તમે અથવા તો કોઈ પણ નાગરિક, કોઈએ ક્યાંય પણ વેન્ટિલેટરમાં આગ લાગવાની ઘટના સાંભળી છે ખરી? અત્યારે આપણે આ ઘટના જોઈ રહ્યા છીએ, વેન્ટિલેટર એટલે જે દમણ છે એની અંદર બ્લાસ્ટ સાથે આગ લાગી છે, એટલે મામલો ગંભીર છે। અહીં નહીં પરંતુ જ્યાં જ્યાં પણ આ દમણ ઉપયોગમાં લેવામાં આવ્યા છે એની ચકાસણી થવી જોઈએ। આ વડોદરાનો મામલો જે બહાર આવ્યો છે ખૂબ જ ગંભીર છે, કારણ કે જ્યાં દમણ લગાવેલું હોય એ જગ્યાએ અશક્ત દર્દીઓ હોય એ ત્યાં સારવાર લેતા હોય છે,
એમના જીવના જોખમે આ દમણ દ્વારા સારવાર થઈ રહી છે એવું કહી શકાય। કોંગ્રેસે સવારે જ માંગ કરી છે કે દમણ બધી જગ્યાએથી હટાવવા જોઈએ, કારણ કે આ જોખમી છે દમણ, દમણમાં આગ લાગી છે અને એના કારણે એની તપાસ થવી જોઈએ। આખા રાજ્યની અંદર જ્યાં જ્યાં પણ આ દમણ વેન્ટિલેટર મોકલવામાં આવે છે એની તપાસ થવી જોઈએ, એને હટાવવા જોઈએ, કારણ કે અત્યાર સુધી ક્યારે પણ કોઈ પણ પ્રકારના કોઈ પણ કંપનીના વેન્ટિલેટરમાં આગ લાગી હોય એવી ઘટના ક્યાંય જોઈ નથી। પરંતુ આજે સીસીટીવી ફૂટેજ છે સ્પષ્ટ કહી રહ્યા છે દમણમાં બ્લાસ્ટ સાથે આગ લાગી અને આનો પુરાવો છે। તંત્રએ હવે સ્પષ્ટ રીતે સ્વીકારવું જોઈએ કે દમણમાં જ આગ લાગી છે, આગ લાગવાનું કારણ શું છે જાણવા માટે પ્રયત્ન કરવા જોઈએ। હાલ તો તંત્ર દ્વારા એટલે કે વડોદરા કલેક્ટર દ્વારા 5 સભ્યોની એક ટીમ બનાવવામાં આવી છે અને તપાસના આદેશ કરવામાં આવ્યા છે કે જે આગ લાગી હતી એ કેવી રીતે લાગી। એમજીવીસીએલના એન્જિનિયર છે એમને પણ આ કમિટીમાં રાખવામાં આવ્યા છે અને એ પણ આ તપાસમાં ઝીણવટભરી તપાસ કરી અને ખાતરી કરશે કે જેના કારણે આગ લાગી। પરંતુ સીસીટીવી ફૂટેજ અત્યારે સ્પષ્ટ કહી રહ્યા છે કે દમણની અંદર આગ લાગી, ત્યારબાદ આ બ્લાસ્ટ થયો અને આગનું સ્વરૂપ ધારણ કર્યું। એટલે મામલો આખો દમણને લઈને જે શંકા ઉભી હતી, સવારથી જે દમણની બાબતને જે દબાવવામાં આવતી હતી એ આ સીસીટીવી ફૂટેજ ઉપરથી સ્પષ્ટ થઈ ગયું છે। દમણની અંદર જ બ્લાસ્ટ થયો અને ત્યારબાદ એસએસજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ લાગી, 35 જેટલા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા, સાથે જ બચાવ અને રાહત કામગીરીમાં જે જોડાયા હતા એવા લોકો પણ કોવિડ સંક્રમિત થાય એવી સ્થિતિ અહીંયા દમણના કારણે સર્જાઈ છે। અને એના કારણે જ આ સ્પષ્ટ વાત છે કે દમણના કારણે અનેક લોકોના જીવ છે એ વડોદરા ખાતે જોખમમાં મુકાય છે અને આખા રાજ્યની અંદર જ્યાં જ્યાં પણ દમણ વાપરવામાં આવે છે તેને લઈને અત્યારે શંકાઓ ઉભી થઈ રહી છે। નિશિત, માનું સૌથી મોટો સવાલ, આ સૌથી મોટો સવાલ એટલા માટે છે અને એટલા માટે આ થઈ રહ્યો છે કારણ કે જો આ સીસીટીવી સામે આવ્યા માનું તે બાદ ગુજરાતની જનતા વીટીવીના માધ્યમથી જાણી રહી છે કે દમણમાં આગ લાગી છે, દમણના કારણે દર્દીઓના સમગ્ર વડોદરાની જનતાના શ્વાસ અધ્યતાર થયા। પરંતુ સવાલ એ છે કે જો સીસીટીવી આવ્યા બાદ આ વાતનો ખ્યાલ આવ્યો તો એનો મતલબ એ છે કે હોસ્પિટલ તંત્ર અને સાથોસાથ સત્તા પક્ષ આ વાત જાણતું હતું પરંતુ તેમ છતાં તેને છુપાવવાનો પ્રયાસ કરાયો, તેમ છતાં હકીકતથી વડોદરાની અને રાજ્યની જનતાને દૂર રાખવામાં આવી। વીટીવી પાસે આ સીસીટીવી ફૂટેજ ન આવ્યા હોત અથવા તો આ વીટીવીની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ ફૂટેજ ન ચાલી રહ્યા હોત તો હજુ પણ આ જ પ્રયાસ થતો? પ્રશાંત પટેલ કોંગ્રેસ શહેર પ્રમુખ અમારી સાથે ફોન લાઈન પર જોડાય છે। પ્રશાંતભાઈ, જે વાત કરી રહ્યું હતું કોંગ્રેસ, હવે લાગી રહ્યું છે કે એનો અમલ સરકારે કરવો જોઈએ કારણ કે હવે સીસીટીવી સ્પષ્ટ કહે છે કે વેન્ટિલેટરમાં આગ લાગી હતી 100%, કારણ કે દમણને લઈને અગાઉ પણ અમે વડોદરા શહેર કોંગ્રેસ લોકડાઉનમાં વિરોધ કર્યો હતો, કારણ કે કોરોના વાયરસની મહામારીમાં ગોત્રી હોસ્પિટલમાં લગાવ્યા ત્યારે ત્યાંના સુપ્રિન્ટેન્ડને કીધું હતું કે આ દમણ જે સરકારે જાહેરાત કરી કે આ વેન્ટિલેટર છે, એકચ્યુઅલી આ વેન્ટિલેટર નથી, આ માત્ર સપોર્ટિંગ છે, પણ મુખ્યમંત્રીના સગામાં એવી વાત બહાર આવી હતી। પણ વાત અત્યારે કોનો સગા છે મહત્વની નથી, વાત એ છે કે કોરોના વાયરસની મહામારીમાં જ્યારે આ દમણ જે ખોટી રીતે ખરીદી કરીને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો જેના ભોગ કાલે લોકોના જાનહાનીનો પરિસ્થિતિ ઉભી થાય, પણ એ ના બની શક્યા કુદરતી, કારણ કે લોકોના ત્યાંના સ્થાનિક કર્મચારીઓ આ આગને બુઝાવવામાં સફળ થયા, પણ આ દમણને લઈને જે શોર્ટ સર્કિટ થઈ હતી એટલે દમણને લઈને જે પણ એના માલિકો હોય એની પર તાત્કાલિક પોલીસ કેસ કરવા જોઈએ, કારણ કે સરકારને ગેરમાર્ગે દોરીને આના સપ્લાય કર્યો છે। અને બીજું છે ફાયર સેફ્ટીના જે કોન્ટ્રાક્ટરો હોય એ કોન્ટ્રાક્ટરની પણ ભૂમિકા શંકાસ્પદ દેખાય છે એસએસજી હોસ્પિટલમાં, જેની પર પણ કાયદાકીય રીતે પગલાં લઈને એની પર પોલીસ કેસ કરવા જોઈએ। પણ માત્ર સરકાર અત્યારે આશ્વાસન એવું આપે છે કોની જાનહાનિ થઈ નથી, પણ એની નિષ્ફળતા એવું બોલીને છુપાવવા માંગે છે, જેને અમને સખત વિરોધ કરીએ છીએ કે આ લોકોને તાત્કાલિકના ધોરણે સજા કરીને આ ભ્રષ્ટાચારી જે ભ્રષ્ટાચાર આ બધી વાતને લઈને થઈ રહી છે એ બંધ થવી જોઈએ। પ્રશાંતભાઈ, સવાલ એ છે કે વહેલી સવારથી જ્યારથી આ સવાલ ઉઠ્યો દમણ વેન્ટિલેટરને લઈ ત્યારથી લઈને હોસ્પિટલ તંત્ર પણ આ વાત છુપાવી રહ્યું હતું, આપ શું માનો છો આ વિશે? ગઈકાલે જ માહિતી હતી, ગઈકાલે જ ઓફ ધ રેકોર્ડ ડોક્ટરે કીધું હતું આ દમણમાં જ શોર્ટ સર્કિટ થયા છે, પણ આ તંત્રએ છુપાવ્યું, પણ જે રીતે પ્રેસ મીડિયા પરિવારે જે રીતે બહાર ઉજાગર કર્યું છે તો ત્યારબાદ પણ આ લોકો હજી જાગૃત થતા નથી, અને આ દમણને લઈને જે કાર્યવાહી કરવી જોઈએ કાયદાકીય રીતે એમાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે। દમણ એક માત્ર સપોર્ટિંગ છે પણ એક માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે સપ્લાય કરવામાં આવ્યો છે એ પ્રૂવ થઈ ગયું છે। ધન્યવાદ પ્રશાંતભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ। બે અલગ અલગ દ્રશ્યો, એકમાં છે એ સીસીટીવી ફૂટેજ જે માત્ર વીટીવીની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ ફૂટેજ જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે દમણ વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થઈ ત્યાંથી પેશન્ટ્સને
हॉस्पिटल ना कर्मचारी मां मेहनते त्यांथी खसेड़ी रहा है कि जो जेथी कोई मोटो बनाव न बने। बीजा दृश्य में आपने देखाड़ी रहा है जयरे आग लागी जयरे पेशंट्स ने खसेड़वामां आवी रहा था त्यारना दृश्य बे अलग अलग दृश्य गई काल थी ज सवाल दमण वेंटिलेटर पर उठ्या। आप जो आप फरी एक वक्त मैं आपने सीसीटीवी देखाड़ी रहा है कितनी भयानक आग थी। जो त्या स्थानिक हॉस्पिटल कर्मचारी जो स्थानिक हॉस्पिटल स्टाफे त्वरित पगला न लीधा होत त्वरित त्या रहेला दर्दियों ने खसेड़ा न होत तो आप विचारो कि शू स्थिति था। परंतु तेम छता ए ढांक पिछोड़ो करवामां आव्यो। मानु चावड़ा संवाददाता अमारी साथे जोड़ायेला छे। मानु जे सवाल मैं आपने प्रशांत पटेल साथीनी वातचीत पहला पूछ्यो तो कि जो वीटीवी पासे आ सीसीटीवी फूटेज न आव्या होत तो कदाच हजू पण ए प्रयास थतो होत दमण वेंटिलेटर ने बचावानो दमण वेंटिलेटर नु नाम खराब न थाय तेनु ध्यान हजू पण राखवामां आवतुं होत। निश्चित गईकाल थी ज तंत्र एटले के मोटा अधिकारीओ छे सरकारनी आजे आखी निष्फळता छे दमण वेंटिलेटर ने लईने एने दबावा माटे एडी चोटीनुं जोर लगावी रह्या छे। सवारे पण वीटीवीए प्रयत्न कर्यो के सुप्रिटेन्डन्ट जे सिविलना छे अय्यर एमने पण मळ्या ने एमने पण पूछ्युं हतुं के दमण छे के केम दमणमां आग लागी छे के केम। ज्यां सुधी वीटीवीने आ सीसीटीवी मळ्या छे त्यां सुधी रंजन अय्यर छे स्वीकारवा तैयार नथी के दमणमां आग लागी छे। ए मात्र कही रहा है कि तपासनो विषय है तपास करिए छे एटले आखा मामला ने दबाव माटे दमणनुं नाम खराब न थाय दमणने साचवा माटे थई अने एडी चोटीनुं जोर लगाववामां आवी रह्युं हतुं। परंतु सीसीटीवी फूटेज कही रहा है स्पष्ट रीते दमणमां आग लागी छे दमणमां ब्लास्ट थयो छे एटले एनी गुणवत्ताने लईने सवाल ऊभा थया छे। गईकालथी अत्यार सुधी तमाम अधिकारीओ सरकार सुधी आ प्रयत्न करी रह्या हता के दमणनुं नाम खराब न थाय दमणमां आग लागी छे एवी वात बहार न आवे एना माटे प्रयत्न करवामां आवता हता। लोकोना जीव जोखममां मुकाया छे। एसएसजी हॉस्पिटलमां जे गईकालना दृश्यो हता अत्यारे सीसीटीवीमां पण देखाई रह्या छे दृश्यो जे त्यां सारवार लई रह्या हता कोविडना दर्दीओ एमना जीव केवी रीते जोखममां मुकाया। कारण के अमदावादनी जे घटना हती हॉस्पिटलमां आग लागवानी परंतु अहीं तो सरकारी हॉस्पिटल सरकारे खरीदेला जे दमण छे એમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી છે ત્યારે સરકારે અહીંના અધિકારીઓએ આ વાત સ્વીકારવી જોઈએ કે દમણમાં જ આગ લાગી છે અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કારણ કે ગુજરાતના નાગરિકોના ભોગે કોઈ પણ વસ્તુ ના ખરીદી શકાય કોઈ પણ લાભ ના અપાવી શકાય એવી આ ઘટના છે અને દમણમાં જ આગ લાગી હતી અને આ દમણે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા છે એ આ સીસીટીવીની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। નિશિત બિલકુલ માનુ અમારી સાથે જોડાયેલા રહેશો। ખૂબ જ આ મોટો સવાલ અને વારંવાર આ કહેવામાં આવ્યું કે દમણ વેન્ટિલેટરમાં આગ લાગી છે કે કેમ એ સવાલ પૂછવામાં આવ્યો પરંતુ તેમ છતાં એ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે ના દમણ નહોતું દમણને બચાવવાનો પ્રયાસ થયો પરંતુ આ સીસીટીવી ફૂટેજ જે વીટીવી પાસે એક્સક્લુઝિવ છે તે આ સાબિતી આપે છે। આ જ સમાચાર પર અપડેટ લેતા રહીશું સાથોસાથ પ્રતિક્રિયાઓ પણ લઈશું જે આ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા। એક નાનકડા બ્રેક બાદ